नमस्कार विद्यार्थीઓ, કેમ છો? મજામાં છો ને? શું ભણવાનું ચાલુ કર્યું? શું કરો છો ઘરે? હા, ખાલી મજા કે લખવાનું ચાલુ કર્યું? તમે જાતે લખો છો કે મમ્મી પપ્પા લખે છે? હા, ઓકે. બાળકો, તમે જાતે લખશો તો અમને વધારે ખુશી થશે. કેવું પણ લખો પણ જાતે લખો, ઓકે? ચલો આપણે આગળ વધીએ. આજે આપણે ગયા વિડીયોમાં શું જોયેલું? નવમા નંબરનું ચેપ્ટર સૂરમાં સૂર ના મળે તો, તે આપણે અડધું ચેપ્ટર જોયેલું અને અડધું બાકી છે. યાદ આવ્યું કઈ ચેપ્ટરમાં શું હતું? યાદ આવ્યું? એક બાવસાર સાહેબ હોય છે અને તે શું હોય છે? સંગીત શિક્ષક હતા. તો તે શું બધા વિદ્યાર્થીઓને સમૂહ ગીતની તૈયારી કરાવતા હતા. એ પોતે શું કરતા હતા? ખૂબ જ મહેનત કરતા હતા. વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરતા હતા અને દર વર્ષે શું થાય? એમના જ વર્ગને, એમના જ ક્લાસને ટ્રોફી મળતી હતી અને એમની ઈચ્છા હતી કે આ વર્ષે પણ આપણને જ ટ્રોફી મળવી જોઈએ. તો શું કરે છે ભાવસર સાહેબ? બધા વિદ્યાર્થીની અવાજની ચકાસણી કરે છે. તેમાંથી તેમને કોણ? હુસેન, મંદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીને પસંદ કર્યા. હાર્મોનિયમ, તબલા, ખંજરી વગેરે વાજિંત્રો વિદ્યાર્થીઓ જ વગાડવાના હતા. હવે હુસેનને તો સંગીતની ખૂબ જ જાણકારી હતી. હુસેન તો ખૂબ હોશિયાર હતો. તો શું થાય છે? એક દિવસ હુસેનને મનમાં વિચાર આવ્યો, હું જ બધા કરતા ખૂબ સારો છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતા વધારે થતી નથી. તો હાર્મોનિયમ વગાડનાર દૈવતને પણ સંગીતની સારી જાણકારી છે. તેથી તેને મળીને શું અમે એવી યોજના બનાવીએ કે અમે બીજા કરતા જુદા પડીએ. આટલું બાળકો આપણે જોયેલું. યાદ આવ્યું? ઓકે, ચલો હવે આગળ જોઈશું બાળકો. હુસેન દૈવતને ઘેર ગયો. હુસેન ક્યાં ગયો? દૈવતના ઘરે ગયો. તેણે દૈવતને કહ્યું, દોસ્ત, સંગીતની ખરી જાણકારી આપણને જ છે, છતાં બીજાની અહીં આપણા જેટલી જ પ્રશંસા થાય છે. કહે છે કે આપણને જ સંગીત આવડે છે, બધી જાણકારી આપણને જ છે, પરંતુ જેટલી આપણી પ્રશંસા થાય છે એટલી ને એટલી પાછી બીજાની થાય છે, ભલે બીજાને આવડે કે ન આવડે, તો પણ શું થાય છે? એ લોકોની પ્રશંસા થાય છે. શું આ તને યોગ્ય લાગે છે? દૈવતે કહ્યું, તારી વાત સાચી છે દોસ્ત, આપણે બંને એક જ ગુરુના શિષ્ય છીએ. શું છીએ? શિષ્ય, એક જ ગુરુના. ને સંગીતના વર્ગમાં પણ જઈએ છીએ. આપણે બીજા કરતા અલગ લાગવા માટે કઈ તો કરવું જોઈએ. એ પણ પાછો કેવો? હુસેન જેવો. પણ શું કરવું? અચાનક દૈવતને શું એક યુક્તિ સૂજી. તેની આંખો ચમકી. તેણે કહ્યું, ભાવસાર સાહેબે આ ગીત પારંપરિક સૂર અને તાલ પ્રમાણે જ ગવડાવ્યું છે, પરંતુ આપણા સંગીતના વર્ગમાં આ જ ગીત શાસ્ત્રીય રાગના આધાર પર આપણને શીખવેલું છે. જો હું શાસ્ત્રીય રાગ પ્રમાણે હાર્મોનિયમ વગાડીશ અને તું તે જ રાગમાં ગાઈશ, તો શું આપણે નક્કી જ બાજી જીતી જઈશું. હવે શું થાય છે? હુસેનને દૈવતની યુક્તિ ગમી. તેણે કહ્યું, હા યાર, પહેલી કડી આપણને ભાવસાર સાહેબે ગાતા શીખવી છે, એ જ રીતે જ ગાઈશું કે જેવું ભાવસાર સાહેબે શીખ્યું છે. આપણે થોડું આગળ એમનાથી કઈ અલગ કરીએ તો આપણે એવી જ રીતે ગાઈશું. તે પછી આપણે આપણા સૂરની ચાલ બદલી કાઢીશું, જેવું ભાવસાર સાહેબે કહ્યું છે ને એવું નહીં, આપણે થોડું બદલી કાઢીશું. કે એટલે પછી બધા ઘૂંટાળે ચડશે અને ગાવાનું બંધ કરશે, કેમ કે આ લોકો અલગ ગાય છે તો બીજાને તો આવી રીતે આવડશે નહીં, તો એ લોકો ગાવાનું બંધ કરી દેશે. આપણા બંને
આપણે બદલેલા સૂર પ્રમાણે ગાવાનું ચાલુ રાખીશું, તેથી આપણો પ્રભાવ વધશે. જુઓ બાળકો, જેવું સાહેબે શીખવાડ્યું છે બધાને તેવું નહીં, પરંતુ આ બંને કઈક યુક્તિ વિચારે છે કે આપણે કઈક અલગ કરીએ તો આપણી જ પ્રશંસા થશે. જો આ બંને વાત કરે છે ને બાળકો, દૈવતે હુસેનની વાતનું સમર્થન કર્યું, એટલે કે હા પાડી, અને કહ્યું હવે બધા જ કહેશે કે હુસેન અને દૈવત ખરેખર ટેલેન્ટેડ છે. શું છે? ટેલેન્ટેડ. આમાં ખરેખર આ લોકોમાં શું છે? ટેલેન્ટ છે. આ બંને જણાએ કાર્યક્રમને બગડતો અટકાવ્યો છે. જો શું કહેશે? આ લોકો જ કાર્યક્રમ બગાડે છે અને આ લોકો જ શું કાર્યક્રમને શું કરશે? સુધારશે. આખરે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો. પ્રાર્થના થઈ ત્યારબાદ એક ભાંગડા નૃત્ય રજૂ થયો. જો કાર્યક્રમનો દિવસ આવી ગયો, પ્રાર્થના થઈ, આપણે કઈ પણ કાર્યક્રમ ચાલુ કરવો હોય તો સૌથી પહેલા આપણે શું કરીએ? પ્રાર્થના. તો આ લોકોએ પણ શું કરી? પ્રાર્થના કરી. ત્યારબાદ એક નૃત્ય ચાલુ કર્યું. પછી ઘોષણા થઈ, હવે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ વેશભૂષા સાથે સમૂહ ગીત રજૂ કરશે. ગીતના શબ્દો છે મિલે સુર મેરા તુમ્હારા. શું છે? મિલે સુર મેરા તુમ્હારા. શરૂઆત ખૂબ જ સારી થઈ. આ લોકોની પ્લાનિંગ હતી ને, શરૂઆત ખૂબ જ સારી થઈ. પહેલી કડી સરસ રીતે રજૂ થઈ, પરંતુ બીજી કડી શરૂ થઈ ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈએ મધપુડા ઉપર એકાર પથ્થર માર્યો હોય. એકદમ બદલી ગયો તેમનો સૂર. હવે શું થાય છે? બધામાં સરસ રાગ મુજબ ગાનારો હુસેન બધા કરતા જુદા જ રાગમાં ગાવા લાગ્યો. હુસેન શું કરવા લાગ્યો બાળકો? જુદા જ રાગમાં ગાવા લાગ્યો, અને બીજા બધા અલગ રાગમાં ગાતા હતા. હાર્મોનિયમ માંથી પણ કોઈ જુદા જ સુર નીકળવા લાગ્યા. પેલો ગાવા પણ લાગ્યો અને હાર્મોનિયમ માંથી પણ બીજા સુર, જુદા સુર નીકળવા લાગ્યા. અન્ય વાદ્યો સાથે તેમનો કોઈ તાલમેલ બેસતો જ નહોતો. તે કઈ અલગ વગાડે, તે કઈ અલગ ગાય, અને તે કઈ હાર્મોનિયમ અલગ વગાડે, એવું થતું હતું. હવે શું થાય છે? હુસેન અને દૈવતે ધાર્યું હતું કે બીજા વિદ્યાર્થીઓ ગભરાઈને ગાવાનું બંધ કરશે, પણ થયું ઉલટું જ. જુઓ, હાર્મોનિયમના સ્વર બદલાઈ ગયા. પછી વિદ્યાર્થીઓ તેનાથી પણ મોટા અવાજે બેસુરમાં ગાવા લાગી ગયા. એકદમ બેસુરમાં ગાવા લાગી ગયા. આ જોઈને કેટલાક પ્રેક્ષકો મોટેથી હસવા લાગ્યા, તો કેટલાક બૂમા બૂમ કરવા લાગ્યા. એમ લોકોનો શો બગડી ગયો ને, એટલે શું, કેટલાક તો હસવા લાગ્યા અને કેટલાક જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ભાવસાર સાહેબના મનને મોટો ઝટકો લાગ્યો, કેમ કે આટલા વર્ષોમાં ક્યારે પણ આવું થયું નહીં. તેથી ભાવસાર સાહેબને શું થયું? ઝટકો લાગ્યો. એમને થયું કે આ બધા આવું કેમ ગાય છે? પ્રેક્ટિસની શરૂઆતમાં પણ આ વિદ્યાર્થીઓ આટલું ખરાબ રીતે ગાતા ના હતા. જ્યારે હું પ્રેક્ટિસ કરાવતો હતો ત્યારે પણ સારી રીતે ગાતા હતા, હવે શું થઈ ગયું? એકદમ ભાવસાર સાહેબ આશ્ચર્યચકિત થઈને બંને હાથ ઉપર નીચે કરીને વિદ્યાર્થીઓને તાલબદ્ધ ગાવા માટેનો સંકેત આપતા રહ્યા કે આવી રીતે નહીં, તમે આવી રીતે ગાઓ, એ ઈશારા કરે છે. પરંતુ વિદ્યાર્થીઓ તો મૂંઝાઈ ગયા. શું થયું? વિદ્યાર્થીઓ તો ઘણા મૂંઝાઈ ગયા હતા. તેમને કઈ જ સમજાતું નહોતું. બે સુરે ગીત ગાવાનું ચાલુ રાખવા કરતા તેને અડધેથી ગવાતું અટકાવવું સારું, એમ સમજીને ભાવસાર સાહેબે પડદો પાડવાનો ઈશારો કર્યો કે આવી રીતે બે સુરે ગાવું, આખું ચાલુ રાખવું અને બધા ઉભો પાડશે, એના કરતા ચલો અડધેથી આપણે તેને અટકાવી દીધી. તો એને શું કર્યું? ભાવસર સાહેબે પડદો પાડવાનો ઈશારો કર્યો. ગભરાયેલા વિદ્યાર્થીઓ આખો પડદો પડે તે પહેલા રંગ પર, શું રંગમંચ હતો ને સ્ટેજ, તેના પરથી ભાગી ગયા. જુઓ, આ દેખાય છે બધું સરસ. તો
બીજા દિવસે ભાવસર સાહેબે હુસેન અને દૈવતને શિક્ષક ખંડમાં બોલાવ્યું. શું કહે છે? બીજા દિવસે સાહેબે કોને કોને બોલાવ્યો? હુસેન અને દૈવતને. પહેલા તો એ બંને ખૂબ ગુસ્સે, જો પહેલા તો એ બંને ઉપર ખૂબ ગુસ્સે થયા. ગુસ્સો આવ્યો ને, ખરેખર આવવો જ જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓએ કર્યું જ આવું છે. પછી તેમણે ખિન્ન મનથી બંનેને પૂછ્યું, સાચે સાચું કહેજો, આ બધું કેવી રીતે થયું? તમને તૈયાર કરવા માટે સૌથી વધારે મહેનત મેં કરી હતી અને તમે બધાએ જુઓ. આટલું બોલતા બોલતા ભાવસાર સાહેબનો કંઠ ભરાઈ ગયો. જુઓ બાળકો, કે મેં તો આટલી બધી મહેનત કરી હતી અને તમે આ શું કર્યું? આટલું જયારે બોલે છે ને તો ભાવસાર સાહેબનો કંઠ ભરાઈ જાય છે. હુસેન અને દૈવતનું માથું પણ શરમથી ઝૂકી ગયું. તે લોકોને પણ થવા લાગ્યું, ના યાર, અમારે આવું કરવું જોઈએ નહીં. તેઓએ ભાવસાર સાહેબને બધું સાચે સાચું જણાવી દીધું. ભાવસાર સાહેબે તેઓને માફ કર્યા. પછી પ્રેમથી સમજાવતા બોલ્યો, જોયું ને તમે, સુર 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 તાલનો મેળ ન હોય તો તેનું શું પરિણામ આવે છે? સુર ને તાલ, આ બંનેનો મેળ હોવો જરૂરી છે. સમૂહ ગીતના કેવા ધજાગરા ઉડ્યા. આપણે શું, આપણી પાસે સંગીતની સારી જાણકારી હોય અને આપણે અહંકારી બનીને આપણાઓની ઈર્ષા કરીએ તો તે સારી બાબત નથી. આપણે શું સંગીત જાણીએ છીએ અને તો પણ આપણે અહંકારી બનીને ઈર્ષા કરીએ તો એ સારી વાત નથી. આપણે જેમ જેમ પ્રગતિ કરીએ તેમ તેમ આપણે વધારે વિનમ્ર બનવું જોઈએ. ઓકે, આપણને કઈ વસ્તુ આવડતી હોય ને બાળકો, તો આપણને તેનો અહંકાર ન હોવો જોઈએ. ઓકે, હુસેન અને દૈવતની આંખોમાંથી ધડધડ આંસુ સરી પડ્યા. ઓકે બાળકો, ચાલો હવે તમારું હોમવર્ક જોઈ લો. પેજ નંબર 50, 51 અને 52 રીડિંગ કરવાનું છે. ઓકે બાળકો, ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય, થેન્ક યુ.